આપ સૌનું હાર્દિક અભિવાદન. સાહિત્ય સંગમમાં આજે ક્રિસમસ ઈવ 24 ડિસેમ્બર 2016 જ્યારે પૂરું થઈ રહ્યું છે વર્ષ, ત્યારે રંગકર્મની આપણી નાટ્યકર્મ અને નાટ્યકારોને ઓળખવાની અને એમની સાથે વાર્તાલાપ કરવાની તક જે ઝડપતા હોઈએ છીએ, તે શ્રેણીમાં આજે આપણી સાથે ગુજરાતી નાટકોના સૌથી વધારે લોકપ્રિય લેખક, જેમના નાટકોના કુલ સરવાળા કરીએ તો એ અન્ય કોઈ પણ લેખક કરતાં ક્યાંય ઊંચા છે, બ્રધર ઈ સચિન અને સુનિલ ગાવસ્કર ઓફ ગુજરાતી નાટક, એવા માન્ય પ્રવીણભાઈ સોલંકી આજે આપણી સાથે છે. આઈ વેરી મચ રિમેમ્બર 71-72 હશે પ્રવીણભાઈ, જ્યારે તમે રંગ ઉપવન સિવાય અમારી પાસે કોઈ થિયેટર નહોતું અને મુંબઈનું નાટક તમે ભજવવા આવ્યા હતા અને LICમાં ધ ટ્રેપ તમારું એકાંકી નાટક અમે તૈયાર કરતા હતા અને અમે ઇન્ટરવલમાં મળવા આવ્યા ત્યારે તમે એમ કહ્યું તું નાટક પત્યા પછી મને મળ, કાલે મારો પાછો શો છે એટલે તારું રિહર્સલ ક્યાં કરે મારે જોવા આવવું છે. અને મુંબઈના કોઈ લેખકે મારા નાટક માટે આટલી ધગસ બતાવે કે અમારી સાથે રહીને 2-3 કલાક અમે બિલકુલ નોવિસ હતા કોલેજમાંથી, હું LICમાં જસ્ટ જોઈન થયેલો, તો તેવી વખતે ત્યારથી દેટ એ રિલેશનશીપ હેઝ ક્રોસ 45 યર્સ મોર દેન દેટ, પણ એમનો એક સરખો પ્રેમ અને અથા એવું લેખન નાટકને કદાચ તમામ પાસાઓમાં આટલા લાંબા સમયગાળા સુધી અને સફળતાથી મૂકનારા એવા આપણી સાથે આ લેખક છે. માન્ય પ્રવીણભાઈ સોલંકીને આપણે સૌ તાળીઓથી વધાવીએ. પ્રવીણ સર, અમે રંગકર્મની આ શ્રેણીમાં જેમણે પીઢ નાટ્યકારો ખૂબ કામ કર્યું છે એવા રંગકર્મીઓની સાથે વાત કરીએ છીએ. અમે વસંતભાઈ ઘાંસવાલા સાહેબથી શરૂઆત કરી હતી, ત્યાર પછી વસંતભાઈ એ સુરતના એક્ટિવ એક્ટર્સના સૌથી મોટી ઉંમરના કલાકાર છે, સો વી સ્ટાર્ટેડ વિથ હિમ. દેન વી હેડ વિલોપન દેસાઈ, તમે વિલોપનભાઈથી પણ પરિચિત છો, અને એની સાથે કૃષ્ણકાંતજીની 94મી વર્ષગાંઠ અમે રંગકર્મના કાર્યક્રમમાં આયોજિત કરી અને એમણે કોઓપરેટ કર્યું. ત્યાર પછીના જ લગભગ 25-27 દિવસ પછી KK સાહેબે આખરી એક્ઝિટ પણ લીધી અને હજી ગયા મહિને જ અમે પ્રોફેસર જ્યોતિ વૈદ્ય સાથે વાત કરી. આપ સુરતમાં છો એનો લાભ લઈને અમે તમારી સાથે આજની સાંજ ગુજારવા માંગીએ છીએ, સો પ્લીઝ બી વિથ અસ. હું વિનંતી કરીશ જનકભાઈ નાયકને અને નાનો બાપાને કે સાહિત્ય સંગમ વતી અને આપણા સૌ કલા પ્રેમીઓ વતી આપણે એકદમ ઔપચારિક રીતે શ્રી પ્રવીણભાઈ સોલંકીને સન્માનિત કરીએ. બાપા આવો. સાહિત્યમાં પહેલી કવિતા આપણા વેદોમાં બધા કવિતા, ત્યાર પછી નાટકની ઉત્પત્તિ, નવલકથા વાર્તા તો બહુ પાછળથી ઉત્પન્ન થયેલી, એટલે આ તો આપણો નાટકનો તો આદિ આદિ વ્યવસ્થા છે એમ કહેતો. નરેશભાઈ, નમસ્કાર. આમ તો હાઉસફુલ નો માણસ છું, પણ હવે તો 1000 કે 500 ની નોટો ખોટી થઈ ગઈ. મુસાફરીમાં જવું હોય તો 10-10 રૂપિયાની નોટો સારી,
કે 500,000 ની નોટો સારી છે, દસ દસ નહી, પેલા ની વાત કરું છું કે દસ દસ ની સાચવી અઘરી હતી, 500 ની 500 રૂપિયા આપણે પ્રશ્નોત્તરી કરવી છે કે હું મારા અનુભવ રજૂ કરું? તમે તમારી રીતે શરૂ કરો, અમે વચ્ચે તમને ઇન્ટરપ્ટ પણ કરીશું. અચ્છા, વેરી ગુડ. અને શું જાણવું છે, કે નાટક વિશે જાણવું છે કે મારા વિશે જાણવું? અવિનભાઈ અને નાટક વિશે. તો મિત્રો, હાઉ યુ બિગિન, એમાં તકલીફ શું છે સાહેબ? કે આવા પ્રસંગે મને એમ લાગે છે કે હું આત્મહત્યા કરવા બેઠો છું એવું લાગે છે. કઈ રીતે સમજાવું તમને? મહાભારતમાં એક પ્રસંગ છે, બહુ સુંદર પ્રસંગ છે, કે દ્રોણાચાર્ય જયારે લડતા હતા ત્યારે દુર્યોધન ખૂબ ગુસ્સામાં હતો. એને એમ લાગતું હતું કે દ્રોણાચાર્ય મન મૂકીને લડતા નથી. એને એમ છે કે અર્જુન એનો પ્રિય શિષ્ય છે એટલે મન મૂકીને લડતા નથી, એટલે વારંવાર એને ટોણા માર્યા કરે, આ કરે. બીજે દિવસે દ્રોણાચાર્યને ગુસ્સો આવ્યો અને પ્રતિજ્ઞા લીધી કે આજે હું અર્જુનનો વધ કરીને રહીશ. કૃષ્ણને ખબર પડી, એને અર્જુનને કહ્યું કે આ દ્રોણાચાર્ય જો ગુસ્સે થયા છે એટલે એનું પરિણામ ભયંકર આવશે, માટે બધા ભાઈઓને કહ્યું કે અર્જુનને કવર કરી લો. અને એમાં બહુ ટૂંકમાં કહી દઉં છું કે એમાં એ યુદ્ધમાં દ્રોણાચાર્ય એટલો હાહાકાર મચાવ્યો કે યુધિષ્ઠિર એકદમ ઘાયલ થઈ ગયા, ચારે બાજુથી ઘાયલ. એને બચવાનો, યુધિષ્ઠિરને બચવાનો આરો નહીં રહ્યો એટલે ત્યાંથી ભાગ્યા. થોડી વાર પછી અર્જુને જોયું કે યુધિષ્ઠિર ક્યાંય દેખાતા નથી અને એ ભાગીને છાવણીમાં ગયા છે એવી ખબર પડી, એટલે અર્જુન ત્યાં ગયો. ત્યારે યુધિષ્ઠિર, એક તો રણમાંથી ભાગવું એ મરવા બરાબર છે, એટલે યુધિષ્ઠિર ક્રોધમાં હતા અને એને અર્જુનને, અર્જુન ઉપર એને ગુસ્સો ઉતાર્યો. માણસ જે પોતાનો જયારે પૂરો બીજા ઉપર ગુસ્સો, કે તું તું બહુ મોટો ભાણાવાળી છે, તું મોટો પરાક્રમી છે, ક્યાં ગયું તારું પરાક્રમ, તું દ્રોણાચાર્ય સામે બરોબર લડતો નથી. જે દુર્યોધને કર્યું એ યુધિષ્ઠિરે કર્યું, કે તારો ગુરુ છે માટે તું એની યારે બરાબર લડતો નથી, ક્યાં ગયું તારું ગાંડી ગાંડીને બહુ ગાળો દીધી. હવે અર્જુનને એક પ્રતિજ્ઞા કરેલી કે મારા ગાંડી વિશે જે કોઈ ખરાબ બોલશે એની હું હત્યા કરીશ. એટલે અર્જુને કહ્યું કે તમે મારા ગાંડીવનો અને હું મારી પ્રતિજ્ઞા પાડીશ, હું તમારી હત્યા કરીશ. આ ખબર અર્જુન અરે કૃષ્ણને પડી, કૃષ્ણ ત્યાં ઉભા હતા અને એને થયું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, આ સમય ત્યાં દ્રોણાચાર્ય સાથે લડવાનું છે, અહીંયા અંદરો અંદર લડવાનું નથી. એટલે એને અર્જુનને સમજાવ્યું કે તારે તારું વચન જ કરવું છે. તો આત્મહત્યા એને કહેવાય કે તું, અરે હત્યા એની થઈ કહેવાય કે તું તારા વડીલને ગાળો દે, યુધિષ્ઠિરને તું ગાળો દે એ હત્યા બરાબર છે, વડીલને ગાળો દેવી એ એની હત્યા કરવા બરાબર છે. બસ એટલે ખૂબ ગાળો દીધી. પછી એ એકદમ ઉદાસ થઈ ગયો અને કૃષ્ણને કહ્યું કે હવે હું આત્મહત્યા કરીશ. કેમ? તો કે મેં પાપ કર્યું છે, મેં વડીલોને ગાળો દીધી છે, મારા ભાઈને ગાળો દીધી છે, એટલે હવે હું આત્મહત્યા કરીશ. કૃષ્ણે, બહુ ટૂંકમાં કહું છું, કૃષ્ણે પાછો એની મુત્સદીગીરી વાપરી કે જો એને ગાળો દેવી એ હત્યા છે, એમ હવે તું તારી પ્રશંસા કર, તું તારી પ્રશંસા કર કે હું માન એ આત્મહત્યા. અમે તમને નહીં આપીશું, તમારે આત્મહત્યા કરવાનો વારો આવે. પણ એની દોસ્તો એક વાત છે, નાટક એ સાહિત્યનો, જેમ નાનુભાઈએ બહુ જ સારી રીતે કહ્યું,
સાચી રીતે કહું કે નાટક એ સાહિત્યનો ઉત્કૃષ્ટ અને મોસ્ટ અવગણના પામેલો પ્રકાર છે. નાટક નો જન્મ ક્યારે થયો સાહેબ? પહેલાના વખતમાં વેદકાળમાં વેદ વાંચવાની રજા ફક્ત બ્રાહ્મણોને હતી, બીજા કોઈને વેદ વાંચવાની રજા નથી. એ લોકોના મનોરંજન માટે વેદો વંચાતા બધા. ત્યારે નીચલી કોમને થયું કે અમારા મનોરંજન માટે શું, એટલે બધા બ્રહ્મા પાસે ગયા કે અમારા મનોરંજન માટે કંઈક વાંચવા માટે મને મળે એમને એવો કોઈ વેદ રહે. એટલે બ્રહ્માએ ભરત મુનિને રિક્વેસ્ટ કરી કે તમે આ શુદ્ર લોકોના મનોરંજન જો, શુદ્ર લોકોના મનોરંજન માટે કોઈ રચના કરો. અને એ ભરતનાટ્ય શાસ્ત્ર જોયું જે શુદ્ર લોકોના મનોરંજન માટે થયું હતું. એમાંથી એને ચારેય વેદોમાંથી, સામવેદમાંથી સંગીત લીધું, અર્થોમાં અર્થ લીધું, એમ ચારેય વેદમાંથી બધા જ પ્રકારો અને આ અને એ ભરતનાટ્ય શાસ્ત્ર એ પાંચમો વેદ ગણાય, એ પાંચમો વેદ ગણાય. જગતની સૌથી પહેલી હિરોઈન અભિનેત્રી કોણ? જગતની પહેલી સૌથી મોટી અભિનેત્રી એટલે માં, માં માતા. શું કામ? નાટકનો પ્રકાર ત્યારથી શરૂ થયો. માં પોતાના બાળકને છાનું રાખવા કે હસાવવા મજાવવા જે આવવા, હલુ લુલુ સુઈ જા બેટા હવે આવશે, એ જે ભાવ પેદા થયા ત્યાંથી નાટ્યશાસ્ત્રનો જન્મ થયો. એ પછી એમાં બીજા અભિનેતા જોડાયા, સ્ટોરી ટેલિંગ, દાદા દાદી વડીલો એ લોકો ખેતીએ ખેતરે જતા, સ્ત્રીઓ પણ ખેતરે જતી, પુરુષો ખેતરે જતા, બાળકોને દાદા દાદી માં વડીલો પાસે મૂકીને જતા. અને ત્યારથી સ્ટોરી, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, એક હતો રાજા એને સાત રાણી, એ વાર્તા સ્ટોરી ટેલિંગ વડીલો એ. ટૂંકમાં આપણી ગળથૂથી માંથી આપણને નાટક મળતું થયું છે. આપણી ગળથૂથી આપણે શું છે કે અમે છેલ્લા 25 દિવસથી ઉજાગરા કરીએ છીએ, થોડીક નાટક નાટક એટલે માત્ર બનાવટ નહીં પણ હકીકતનો આભાસ, હકીકતનો આભાસ. એને આપણે બનાવટ નથી કહેતા, હકીકતનો આભાસ છે. તો આવી આ નાટકનો એક અંશ છે, આ નાટક નથી, આ નાટકનો એક અંશ છે. નાટક કઈ રીતે બને છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરતું હોવું જોઈએ, પ્રોગ્રેસ. એક હતો રાજા અને એક હતી રાણી. રાજા મરી ગયો, રાણી મરી ગઈ, આ બે જુદા જુદા પ્રસંગો, પણ નાટક નથી એમાં. રાજા મરી ગયો, રાણી મરી ગઈ, નાટક નથી એમાં. નાટક ક્યાં થાય? રાજાના વિયોગ થી રાણી મરી ગઈ, આ વિયોગ એ નાટક છે. એટલે નાટકમાં હવે શું છે, નાટકના ઘણા બધા જેમ જેમ સમય વીતતો ગયો, આપણું નાટક મૂળ તો અંગ્રેજી
અંગ્રેજીનો પ્રભાવ બહુ હતો આપણા નાટકોમાં, કારણ કે અંગ્રેજોએ અહીંયા આવીને આપણને થિયેટર આપ્યા, પારસીઓએ એને વિકસાવ્યા, બધા પારસી લોકો, કારણ કે એ અંગ્રેજ સાથે વધારે ભળેલા હતા. સોરી, પણ આપણે એ ઇતિહાસ માનીશ, અહીં કેટલાક લેખકો બેઠા છે, અહીં કેટલાક પ્રેક્ષકો બેઠા છે એવા કે જેને નાટક વિશે જાણવાની ઉત્કંઠા છે. આપણામાં ઘણી બધી એક ખોટી માન્યતા છે કે ભરત મુનિએ આમ કહ્યું છે કે પીઠ નહીં બતાવી, રંગભૂમિને ક્રોસ નહીં કરવું, ફોર્થ વોલ નહીં તોડવી, આ બધા ભ્રમો બ્રેચે તોડી ન જાય. શું કામ? કારણ સર, હવે હું જો વિસ્તારથી સમજાવવા પછી આપણી પાસે સમયનો અભાવ છે, મારે પૂછવાનું છે, પણ વાત એમ છે કે અમુક નિયમો માત્ર શિષ્ટાચાર ખાતર હતા, કારણ કે રાજ્યાશ્રય નાટકો ચાલતા હતા ત્યારે. એટલે રાજા આવે તો રાજાને પીઠ ન બતાવાય માટે પીઠ, ભરત મુનિએ કઈ નથી કહેવું, રાજાને એના માન ખાતર પીઠ ન બતાવાય. બીજું, ભરતનાટ્ય શાસ્ત્ર કેટલા જણા બધા છે ને લોલમ લોલ કરે છે દોસ્ત, એમાં ખાસ કરીને વિદ્વાનો, ભરત મુનિ આમ કહે છે ને કે ભરત મુનિ શું કહે છે, ભરત મુનિએ નાટક માટે કંઈ કહ્યું જ નથી, બહુ ઓછું કહ્યું છે, એને જે કહ્યું છે એ નૃત્ય શાસ્ત્રમાં જે નાટક છે એને માટે કહ્યું છે. અને એ અંગી ભંગી નાયિકાના પ્રકાર, એ સમય જુદો હતો દોસ્તો, એ સમય, એ સમયને અનુલક્ષીને એને આંધળું અનુકરણ આપણે કરવાની જરૂર નથી. હા, એ જાણવાની બહુ જરૂર છે, પણ એ કરવાની જરૂર નથી, કારણ કે આજે જમાનો બદલાઈ ગયો છે. પહેલા નાટકમાં ઘટના પ્રધાન હતા, હવે ઘટનાનો લોપ થતો જાય છે, વિષય પ્રધાન થઈ જાય છે, એક સબ્જેક્ટ, સબ્જેક્ટિવ પ્લે. તો નાટકમાં ઘટના હોવી એ જરૂરી ક્યારેક નથી પણ હોતી. અને કેમ નાટક કેમ લખાય છે સાહેબ? આજ સુધી જો પહેલું નાટક કોને કર્યું સાહેબ? તમે જો મહાભારત વાંચ્યું હોય, તો પહેલું નાટક પ્રદ્યુમને કર્યું. મહાભારત વાંચ્યું, વૃતાસુર સાથે એની દીકરીને ભગાડીને લઈ ગયો અને ત્યાં એ વૃતાસુરના રાજ્યમાં પહોંચ્યો છદ્મવેશે. ત્યારે, એટલે એ બહુ મોટી વાત છે, એટલે લાંબી વાત છે, ત્યારે એને પહેલું નાટક કર્યું. એટલે મહાભારતના કાળથી નાટક શરૂ થયું હતું, મહાભારતના કાળથી. યુરોપમાં એમ કહેવાય છે કે આપણે પણ માનીએ છીએ કે નાટક એ પરકાયા પ્રવેશ, પરકાયા પ્રવેશ, એ પરકાયા પ્રવેશનો સૌથી વધારે ને ઉપયોગ રામાયણમાં થયો. પરકાયા પ્રવેશનો મહિમા શું છે? રામ અને રાવણ સીતાને હરી ગયો ત્યારે લંકામાં હાહાકાર મચી ગયો. શું કામ? સીતાને હરી ગયો માટે નહીં, પણ રાવણ જેવો, રાવણ પુલત્સ્ય મુનિનો વંશજ જેને નવ ગ્રહોને કેદ કર્યા છે, ઇન્દ્રને જીત્યો છે, શંકરનો પરમ ભક્ત આવો મહાપરાક્રમી રાવણ એક મનુષ્ય લોકની પામર સ્ત્રીને માટે બાવો બન્યો. સર, એનું પરાક્રમ ક્યાં ગયું હતું? એનું પરાક્રમ ક્યાં ગયું હતું? બાવો બનીને લઈ આવ્યો. બધા વડીલોએ એને સભામાં હાજર કર્યો કે શું કર્યું તે? રાક્ષસ કુળનું નામ બોલ્યું, પુલત્સ્ય મુનિનું તે નામ બોલ્યું. આવો પરાક્રમી માણસ તું એક સ્ત્રી માટે ભાવો બન્યો તું, તો કે શું કરું? રાવણ લાચાર થઈને જવાબ આપ્યો કે મારે સીતાની પાસે લક્ષ્મણ રેખા દોરાયેલી હતી, મારે સીતાને છેતરવા પડે એમ હતા. ક્યારે મૂર્ખ, તને તો શંકરનું વરદાન છે,
તારે જો સીતાને છેતરવા હતા તો એને રામનું રૂપ લઈને છેતરવા. ત્યારે રાવણ વધારે હશે કે તમે વડીલો સાવ ઉંમરમાં મોટા છો, જ્ઞાનમાં ઝીરો છો તમે. તો કે એક તો ખોટું કામ કરે છે ને પાછળથી ઉપરથી અમને ગાળે છે, તું કેમ અમે ખોટા છીએ, શું અમે ભૂલ કરી? કે તમે ભૂલ એમ કરી કે તમે એમ કહો છો કે મારે રામનું રૂપ લઈને. અરે હું રામનું રૂપ, રામ તો જવા દો, રામનું રૂપ સુદ્ધા લઉં ને તો મને સીતાજીને ઉપાડી જવાનો વિચાર સુદ્ધા ન આવે. ભડકાયા પ્રવેશનો આ મહિમા છે, આ મહિમા છે ભડકાયા પ્રવેશ. મોટું નરસિંહ આના જેવું કોઈ ઉત્તમ ઉદાહરણ નથી ભડકાયા પ્રવેશ. તો મિત્રો, હવે એ સૃષ્ટિ, એ પરકાયાની વાત, એ યુગ પૂરતી બરાબર હતી, પણ એ પછી ઘણા પ્રોસેસ નાટકમાં થયા. હવે અત્યારે હું એમ કહું, આપણે ઘણી વાર કહીએ છે, અરે પેલી સુજાતા મહેતા એ એવી પોતે બેભાન થઈ ગઈ, એવું નાટકના રોલમાં રક્ત થઈ ગઈ, હું શિવાજી બનું તો મારે શિવાજી બનવાનું છે, બરાબર છે, પણ હું માત્ર શિવાજી જ ન હોવો જોઈએ સ્ટેજ ઉપર, હું પ્રવીણ સોલંકી પણ હોવો જોઈએ. શું કામ? એક હું શિવાજીનો રોલ કરું છું, હું શિવાજીના ડાયલોગ બોલું છું, હું શિવાજી જેમ હાવભાવ દર્શાવું છું, હું શિવાજી જેમ બધું કરું છું, પણ મારે ડાયરેક્ટરને પણ ફોલો, મારે ક્યાં લાઈટ લેવી એ જોવાનું છે, મારે સંગીતમાં ક્યાં અટકવાનું છે એ પ્રવીણ સોલંકીએ ધ્યાન રાખવાનું છે, શિવાજીએ નહીં. પ્રવીણભાઈનું એક સરસ ઉદાહરણ છે. સુરતના ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં મડિયા સાહેબનું અમે બરફના પંખી ભજવાતું હતું, અને તરલાબેન એમાં માતાની ભૂમિકામાં હતા, અને એમાં આપ જાણો છો કે એની વાર્તામાં બ્લડ કેન્સરમાં દીકરી એક દ્રશ્યમાં અદ્ભુત દ્રશ્ય હતું, જેટલી વાર જોઈએ એટલી વાર આંખો ભીની થાય એવું. દીકરી એમ કહે છે કે આજે માં હું માં બની જાઉં અને તું દીકરી બની જા, આવું એક એકદમ ખૂબ રસાળ દ્રશ્ય. અને બરાબર ત્યારે તરલાબેનની નજર પડી કે ઉપર લાઇટ્સની અંદર શોર્ટ સર્કિટ થઈ છે અને ભડકો થયો છે, અને તરલાબેન આ દ્રશ્યમાંથી ઉભા થયા. બહાર જઈને એમણે સૌથી પહેલાં કોઈને ખબર ન પડી, મડિયા સાહેબ તો મંચ પર નહોતા એ દ્રશ્યમાં, એમણે જઈને પહેલાં પડદો પાડી દીધો. એમના મનમાં એમ હતું કે આ આગ લાગે તો એ મંચ પૂરતી સીમિત હોવી જોઈએ, પ્રેક્ષકોને એને કંઈ મુશ્કેલી ન થવી. ધીસ ઇઝ ધ સિક્સ્થ સેન્સ, જે સાહેબ કહે છે કે સતત તમારે ધ્યાન એ રાખવું જોઈએ કે તમે અભિનય કરો છો, તમે તો પ્રવીણ જ છો, તમે શિવાજીનો અભિનય કરો છો. પ્લીઝ કન્ટિન્યુ સર. મારો અનુભવ કહું, આ નાટક માટે નો છે. હા બોલો બોલો. આ નાટક ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં જયારે ચાલતું હતું, રેકોર્ડ થાય છે, આ નાટક જયારે ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં ચાલતું હતું ત્યારે મારી દીકરી લગભગ 7 કે 8 વર્ષની હશે. નાટકનો અંત આવ્યો ત્યારે મારી એ દીકરીએ એવી ચીસ પાડેલી. તો આ જે મળ્યા સાહેબે એનો કર્તન રોકી દીધો અને એમ જ કીધું કે આજે મને સૌથી વધારે આ નાટકની અભિભૂતિ જે મળી છે એવું મને આજ દિન સુધી આ નાટકમાં જાણવા નથી મળ્યું. એ મારી દીકરી આજે 38 વર્ષની છે અને હજુ એને આ કિસ્સો યાદ છે. બરાબર. આજની નાની દીકરીને એને એટલું બધું એપ્રિશિએટ કરેલું કે આજે અમને ખરેખર આ નાટકનો બહુ આવિર્ભાવ મળ્યો. નાટક અમારે મન, મને અત્યારે ગુજ્જુભાઈના લેખક તરીકે ઓળખે છે, મને એ વ્યક્તિગત રીતે પસંદ નથી. ગુજ્જુભાઈ લગેરો, ગુજ્જુભાઈ દબંગ, એ મારો વ્યવસાય છે, વ્યવસાયિક નાટક લખ્યા છે, પણ એ નાટક નથી, એ નાટકો નથી. હું પણ જાણું છું અમારી સ્થિતિ, વ્યવસાયિક લેખકની સ્થિતિ દુર્યોધન જેવી હોય છે, ધર્મ જાણે છે પણ આતરી નથી, અમે નથી આતરી શકતા,
અને અમે કબૂલ કરીએ છીએ કે અમારે પણ પેટ છે, પ્રજા છે, બધું છે, તો લખવા પડે છે. પણ એનો અર્થ એવો પણ નથી કે માત્ર એવા જ નાટકો લખ. ભૂતકાળના મારા નાટકો, કાંતિ મળિયા સાથે મેં 26 નાટકો કર્યા, મેં 35 દિગ્દર્શકો સાથે, જુદા જુદા દિગ્દર્શકો સાથે કામ કર્યું મોટા લેવલના. બીજા કોમ્પિટિશનમાં ને થાય એ બધા તો જુદા, પણ એ 35 દિગ્દર્શકોને ખુશ રાખવા એ બહુ અઘરી કળા છે. વ્યવસાયિક લેખકનો એણે દિગ્દર્શકને ખુશ રાખવાનો છે, કલાકારોને ખુશ રાખવાના છે, એને પ્રજા પ્રેક્ષકોને ખુશ રાખવાના છે, એને પ્રોડ્યુસરને ખુશ રાખવાના. કારણ કે લખતી વખતે હિરોઈન આવે, પ્રવીણભાઈ મારો રોલ શું છે, એ મને ડાયલોગ વધારે આપજો. આપણને આવી બાલિશ વાતોથી કદાચ હસવું પણ આવે, પણ આવું થાય છે, આવું થાય છે. પણ અમે લોકો, મેં મળ્યા, અમે જે 5-7 છે ખરા નાટકો મળ્યા, હંમેશા મને કહેતા કે પ્રવીણ લોકોને ભૂલી જા, આપણને ગમે, આપણને જે અભિપ્રેત હોય એ જ લખ, ચાલે ન ચાલે, પ્રેક્ષકને ગમે ન ગમે, તો દેશ 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 એક મોટી ગાળ. ખરેખર આ મળ્યાનો સ્વભાવ હતો, એટલે ત્યાં મને વધારે સ્વતંત્રતા હતી. અને જે મારા ઉત્તમ નાટકો છે એમાંના 50% મળ્યા સાથેના છે દોસ્તો, કારણ કે મને ખુલ્લો હાથ હતો. એક નાટકમાં મારો એક ડાયલોગ હતો જે હવે ચારે બાજુ વપરાય છે, કે નાટક એ કૃષ્ણ છે, લેખક એ દેવકી છે જે નાટકને જન્મ આપે છે, દિગ્દર્શક યશોદા છે જે નાટકનો ઉછેર કરે છે, આ રંગમંચ છે ગોકુળ છે, કલાકારો ગોવાળિયા છે અને પ્રેક્ષકો ગોકુળ વાસી છે. જ્યારે લેખક નાટક લખે છે ત્યાં સુધી એ નાટક લેખકનું છે. જેવું એક દિગ્દર્શકના હાથમાં જાય એ દિગ્દર્શકનું બની જાય, લેખક બાજુ આઉટ થઈ જાય છે. કલાકારોને દિગ્દર્શક કલા દર્શાવે, એને શીખવાડે, એને એનો ઉછેર કરે, જતન કરે, એને આગળ લગાવે, એ પછી દિગ્દર્શકે ત્યાંથી હટી જવું જોઈએ છે, એ કલાકારોનું થઈ જાય છે. અને જ્યારે સ્ટેજ ઉપર ભજવાય ત્યારે કોઈના હાથમાં નથી, એ પ્રેક્ષકો બની જાય છે. આ 4 તબક્કામાં નાટક ભજવાય છે, 4 તબક્કા. અને કોઈ માઈનો લાલ જાણી નથી શક્યો કે પ્રેક્ષકોને શું ગમે છે, કોઈ માઈનો લાલ નથી જાણી શક્યો. મને ઘણા પત્રકારો ઘણા ઇન્ટરવ્યુમાં પૂછે કે તો પછી તમારા, તમે 200-196 નાટકો લખ્યા, એમાંથી 180 સુપરહિટ થયા, એનું કારણ શું? મેં કહ્યું કારણ કઈ નહીં, મને ખબર છે કે પ્રેક્ષકને શું ગમે છે એ માઈનો લાલ નથી જાણી, એટલે મેં ઊંધો પ્રોસેસ શરૂ કર્યો, પ્રેક્ષકોને શું નથી ગમતો એ. આ બહુ મહત્વની વાત છે. તમારા નાટકની શરૂઆત જ એવા ઇંતજારથી, અને એને માટે તમારે ઓ હેનરી વાંચવું જોઈએ. ઓ હેનરી ચમત્કૃતિ, પહેલેથી જ એક હુક એવું નાટકમાં પહેલા દ્રશ્યમાં ભરાવી દો, એક બંદૂક તમે દેખાડી હોય તો પ્રેક્ષકો વિચાર કરતો થાય આ બંદૂક ફૂટશે, ફૂટશે તો કોના ઉપર ફૂટશે, ક્યારે ફૂટશે, શું કામ ફૂટશે, એ ઇંતજારી એ તમારા પ્રોસેસમાં આવવી જોઈએ. આખા એ ઇંતજારી જો આપણે ત્યાં તકલીફ શું થાય છે, બહુ પ્રામાણિકપણે કહું છું કે સાહિત્યકારની કૃતિ ઉપર નાટક લખાય એટલે ઉત્તમ. મેં સરસ્વતી ચંદ્ર કર્યું, મેં કલાપી કર્યું, મેં ફલાણું કર્યું, ઉદાહરણ ઉપર મેં આ કર્યું તે કર્યું,
કર્યું બરાબર છે, પણ અંદર નાટક ક્યાં હતું? વેર ઇઝ ધ પ્લે? વેર ઇઝ ધ પ્લે? તમે સરસ્વતી ચંદ્ર ઉપર કર્યું, ગીતા ઉપર કર્યું, મહાભારત ઉપર કર્યું, એ કઈ નાટક નથી. તમે નરસિંહ મહેતા ઉપર નાટક કરો ને એના 10 દુહાઓ અને 10 ગાયનો ને બધું નાખી દો અને વાહ વાહ તાળીઓ કરો કે વાહ નરસિંહ મહેતા, નથી એ નાટક. નાટક એ બહુ અઘરો પ્રકાર છે લખવાનો. ઊંડામાં બગીચો ઉગાડવાની એક કળા છે. કારણ કે તમારી પાસે બહુ મર્યાદા હોય છે, બહુ લોકેશન્સ ની મર્યાદા, કાળની મર્યાદા, સ્થળની મર્યાદા. એટલે જે સારો ક્રાફ્ટમેન હોય એ જ સારો નાટ્યકાર બની શકે. અને સારો ક્રાફ્ટ બનવા માટે, ક્રાફ્ટમેન બનવા માટે એક લેખકે સૌથી પહેલા બેકસ્ટેજ જાણવું જોઈએ, આખું બેકસ્ટેજ જાણવું જોઈએ. લાઇટ, મ્યુઝિક, આ તે, નાટકના બધા પ્રોસેસ એને ખબર હોવા જોઈએ કે હું અહીંયા દ્રશ્ય કરીશ, અહીંયાથી અહીંયા જશે, મારો સેટ કેવા પ્રકારનો હોવો જોઈએ. પછી એ દિગ્દર્શક ચર્ચા કરે અને એમાંથી જે ફળશ્રુતિ આવે એ જુદી વાત છે, પણ એને નોલેજ હોવું જોઈએ બેકસ્ટેજ. સર, આ કારણ છે કે સારા સાહિત્યકારો સારા નાટ્ય લેખકો નથી લખી શકતા, નથી લખી શકતા. કારણ કે એ બધી છે ને સંવાદો નાટક નથી બનાવતા, માત્ર સંવાદો, સોરી, માત્ર સંવાદો નાટક નથી બનાવતા. એ લોકો સારા વાક્યો, સારા સીધા ઉપદેશ કે કા સીધે, એનાથી નાટક નથી બનતું. દોસ્તો, એક કવિ નાટક લખે તો એમાં એક પાનામાં 3 કવિતાઓ હોય, એથી નાટક નથી બનતું. નાટકમાં ઘટસી સારું નાટક લખવું હોય, નવા લેખકો જો હોય તો હું એને એક ટીપ આપું છું. તમારે એમ માનવાનું કે પ્રેક્ષકોમાં માત્ર 2 જણા બેઠા છે, એક આંધળો છે અને એક બહેરો છે. આંધળો તમારા સંવાદ સાંભળવાનો છે, બેરો તમારી એક્શન જોવાનું. સંવાદ અને એક્શન થી આ બંને નાટક ને બંનેને નાટક સમજાય તો તમે સફળ નાટ્યકાર. આ તમારે દ્રશ્ય લખતી વખતે તમારે સતત આ ખ્યાલ રાખવાનો. આજે તો ભાષાનો પ્રશ્ન બહુ મોટો છે. ગુજરાતી ભાષા, તમે નાટકમાં કેવા શબ્દો વાપરો? તું રસોડામાં જા એ હવે નહીં ચાલે, તું કિચનમાં જા. ખરેખર રસોડું ઘણાને નથી ખબર, આજે પ્રેક્ષકોને નથી. તો હવે હું આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં સજાવને સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન દેજ ગગનમાં આવું બધું લખતો ઓડિયન્સ કે હે બંધ કરવા. તો તમારે બધી લખતી વખતે તમારે એટલો બધો વિચાર કરવો પડે છે કે, અને નાટક દરેક વ્યક્તિ પોતાની રીતે જોવે છે. અને આપણે ભાઈ નાટક કોઈ પણ વસ્તુ, કોઈ એક વસ્તુને લોકો જુદી જુદી રીતે જોવાના. આ ગ્લાસ છે તો એની વિભાવના દરેક માણસને જુદી જુદી હશે. એક તાજમહાલ દાખલો લો. તાજમહાલ રવીન્દ્રનાથ ટાગોરે જોયો તો એને માત્ર 2 જ લીટી લખી તાજને જોઈને, કે શું છે કહો આ યમુનાના તીરે. જો 2 લીટી પણ અદભુત લખી. શું છે કહો આ યમુનાના તીરે પ્રેમનો ચંદ્ર કે ચિતા. શું છે કહો આ યમુનાના તીરે પ્રેમનો ચંદ્ર કે ચિતા. ના, નથી એ ચિતા, નથી એ ચંદ્ર, એ તો છે પ્રેમીના પ્રેમની ગીતા. આ એની અનુભૂતિ હતી.
તો સામે શાહી રૂપિયાની શું કહે છે, એક શહેનશાહ અને દોલત કા સહારા લેકર હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હૈ મતા. અદ્ભુત અનુભવ, વસ્તુ એક જ છે તાજમહાલ, બંને નહીં, અનુભૂતિ જુદી છે. એક શહેનશાહ અને દોલત કા સહારા લેકર હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હૈ મતા. તો સામે શું કહે છે શકીલ બદયાની, એક શહેનશાહ ને બનવા કે હસી તાજ મહેલ સારી દુનિયા કો મોહબ્બત કી નિશાની. વાહ વાહ વાહ, સાવ જુદું સાવ અલગ. તો એક હિન્દી શાયર કહે છે કે અગર મોહબ્બત ન હોતી તો ગઝલ કોણ કહેતા, મોહબ્બત ન હોતી તો ગઝલ કોણ કહેતા, એક કીચડ કે ફૂલ કો કમલ કોણ કહેતા. ये इश्क का करिश्मा है, वरना एक लाश के घर को ताजमहल कौन कहेगा. अच्छी जुदी परिणाम. तो शेखानंद कैसे ક્યારે તાજ જોનારા તને ગુલઝાર લાગે છે, કેટલાય ને આરસ નો અવતાર લાગે છે, મળે જો શાહજહા રસ્તામાં તો એટલું કહેજો, નીચે સુતેલી મુમતાઝ ને પથ્થરો નો ભાર. બધાની અનુભૂતિ જુદી છે. એમાં તમારે અમદાવાદી શાયર તો હદ કરી, હદ એટલે હદ કરી નાખી. ટૂંકમાં મારું કહેવાનું કે નાટક કરતી વખતે તમારે જુદા જુદા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખવા, બધાની અનુભૂતિ જુદી. સર્વ શિલ્પ પ્રદર્શન અવસ્થાનુભૂતિ નાટ્યમ, આ ભરત ભરતનાટ્ય શાસ્ત્રી કહો છે. એ ચાર લાઈન જે છે એ તમે બરાબર સાંભળજો કે નાટક શેને માટે છે. મોલિયરે આ તમે હમણાં એક વિદ્યા બાલન નું પિક્ચર જોયું કઈ, નહીં વર્ષ પહેલા જે આવેલું, એમાં આજે બોલીને કહ્યું કે નાટક એટલે શું, ટુ પ્લીઝ ટુ પ્લીઝ ટુ પ્લીઝ ધ ઓડિયન્સ, નથિંગ એલ્સ. મોલિયર પોતે કહે છે કે નાટક મનોરંજન સિવાય કશું જ નથી, એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ. જે વિદ્યા બાલન બોલે છે એ આ મોલિયરે કહેલી વાત છે, ટુ પ્લીઝ ટુ પ્લીઝ ટુ પ્લીઝ ધ ઓડિયન્સ. તો શેક્સપિયર શું કહે છે એ બહુ જાણવા જેવું છે કે રંગભૂમિનો ઉપયોગ ભલે પ્રજાની કેળવણીના સાધન તરીકે, રંગભૂમિનો ઉપયોગ ભલે પ્રજાની કેળવણીના સાધન તરીકે, જ્ઞાન આપનાર સંસ્થા તરીકે કે સમાજના ગુણદોષ દર્શાવનારા દર્પણ તરીકે થાય, પણ રંગભૂમિનો મુખ્ય ઉદ્દેશ તો મનોરંજન જ છે. તો આ મનોરંજન ઉપર જે ભાર, ફરી પાછું કહું છું, શુદ્ધ લોકોના મનોરંજન અર્થે હવે સાહિત્યકારોએ નાટકને બહુ અવગણ્યું છે. એ લોકો નાટકને કે નાટકના લેખકને સાહિત્યકારો ગણતા જ નથી. હું ખુલ્લેઆમ જ્યાં બધા સાહિત્યકારો બેઠા હોય ત્યાં એને વાત કરું છું કે એક પાંચ લીટીની કથા કોઈ આપે, તમે એક નાટક લખો અને એક નાટ્ય લેખક લખે, પ્રોડ્યુસર કોનું નાટક ભજવશે એ આપણે જાણવું જોઈએ.
કારણ કે નાટક એમાં સાહિત્યના બધા જ પ્રકારોનો ઉપયોગ થાય છે, બધા જ પ્રકારોનો. એમાં ગીત પણ આવે, નૃત્ય પણ આવે, કલા પણ આવે, શબ્દો પણ આવે, બધું જ આવે. બહુ અઘરો પ્રકાર છે, અને માટે લેખક થવા માટે એક તો બેકસ્ટેજનું જ્ઞાન હોવું જોઈએ. પહેલું રસોડાથી માંડીને રાજકારણ સુધીનું જ્ઞાન તમને થોડું થોડું હોવું જોઈએ. દરેક વિષયનું થોડું થોડું જ્ઞાન હોવું જોઈએ. તમારી નિરીક્ષણ શક્તિ, તમે જો હંમેશા કારમાં જ ફરતા હશો તો બહુ સારું નાટક નહીં લખી શકો. તમારે રસ્તા ઉપર, ટ્રેનમાં, બસમાં બધે ટ્રાવેલ કર્યું, જુદા જુદા માણસના ચહેરાઓ વાંચવા પડે, કારણ કે દરેક ચહેરાએ એક મોહરું પહેર્યું હોય છે. એ મોહરાને કેમ ઉતારવું એ આવડત તમારામાં હોવી જોઈએ. કલ્પના શક્તિ, કલ્પના શક્તિ તો હોવી જ જોઈએ. આ દ્રશ્ય પછી શું, બીજું દ્રશ્ય શું, ઉપમા તમને એક દાખલો આપવાનો. અરે આપણો સસ્પેન્સનો રાજા નામ ભૂલી ગયો હું, નહીં ઇંગ્લિશ આલ્ફ્રેડ હિચકોક. હિચકોક એક ફિલ્મ બનાવી રહ્યો હતો. કલ્પના શક્તિ કેવી કામ કરે છે, ફિલ્મ બનાવી રહ્યો હતો, સસ્પેન્સ ફિલ્મ હતી. ખુરશી નાખીને બેઠા હતા કેમેરામેન તે બધા. પેલી હિરોઈન એની રૂમમાં, રૂમના પેસેજમાં આંટા મારતી હતી, વાળ છૂટતા હતા, સિગારેટ પીતી હતી. વરસાદ રહી ગયો અને હિચકોકે જોયું કે પેલી તો આટા મેળા જ કરે, સિગારેટ પીએ છે. એટલે હિચકોકે કેમેરામેનને ઇશારો કરીને બાજુમાં બોલાવ્યો કે ઝૂમ લગાવ, આ દ્રશ્ય શૂટ કર, આ દ્રશ્ય શૂટ કર. તો કે કેમ, અરે વાત નહીં કરતો હમણાં, આ કર. એને એ દ્રશ્ય શૂટ કર્યું. પછી હિચકોકે ક્યાં ફિટ કર્યું એ કે હિરોઈન એના પતિનું ખૂન કરી અને આટા મળી રહી છે, અને લોકો કે સાથે શું બિંદાસ ભાઈ છે, ફોન કરીને એના ચહેરા ઉપર શું ભાવ. અરે આ એના ભાવ નથી, આ હિચકોક ના ભાવ. કલ્પના શક્તિ આ ભાગ ભજવે છે. તમે દેશ તમારામાં કલ્પના શક્તિ હોવી જોઈએ. બીજું નાટકને પ્રોગ્રેસ આપવાની કળા, પ્રોગ્રેસ. આપણે ત્યાં શું છે કે વાર્તા શરૂ થાય પછી ત્યાંની ત્યાં અટકી જાય છે, પછી લેખક ગૂંચવાય છે, અને બીજા અંકમાં કે આપણે પહેલા તો ત્રીજા અંકમાં કે હવે બીજા અંક કહીએ, બીજા અંકમાં તો એ ક્યાં આડે પડે કે હવે મારે એન્ડ કેમ કરવું. તો હું એ લેખકોને કહું છું કે શરૂઆત જો તમે કરો નાટક લખવાની, તો પહેલા એને વાર્તા રૂપે લખો. પહેલા એક રાજા હતો, ત્રણ રાણી હતી, એ રાણી આમ ગઈ, પછી એને વનવાસ મેળવ્યો, એના ક્યાં તમે, અથવા પહેલા અંત લખો અને પાછળથી જાઓ, મંઝિલ નક્કી કરો, ક્યાં પહોંચવું છે તમારે. આ બહુ મહત્વની વાત છે સાહેબ, ક્યાં પહોંચવું છે તમારે. એ જો આવડત હોય તમારામાં કે તમારું લક્ષ્ય સિદ્ધ કરે એવું, એક કોઈ બે ભાઈ, કોઈ બે ભાઈ જે જવાબ આપી શકે એવા. એટલે હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું. બે ભાઈ આવો, જગદીશભાઈ, અને બીજું કે તમે એકલા જ કાફી છો? ના ના, જો એટલે
છે કોઈ બીજું? આવો ને ભાઈ. અરે આ રે લે, આ તો મોટો કલાકાર છે. આ ખાલી રાખી અને ખોલતો નહીં. આવું બેસ, અહીંયા ઉભો રહે. હવે મિત્રો, પાનાની ચાર જાત છે, લાલ, ફુલ્લી, કાળી અને ચોપટ. બરાબર, લાલ, ફુલ્લી, કાળી અને ચોપટ. એમાંથી કોઈ બી બે પાના ધારે, એ બે જાત ધારી લે ને. કઈ કઈ? નહીં, આ તો તમે કોઈ બી તમે ધારો ને. કઈ કઈ? કાળી ને ચોપટ. કાળી ને ચોપટ તો બાકી કઈ રહી? ફુલ્લી ને લાલ. ફુલ્લી ને, ફુલ્લી ને લાલ. ફુલ્લી ને લાલ. તો એ ફુલ્લી ને લાલ માંથી કોઈ બી એક ધારી લે. કઈ? લાલ. લાલ. તો એ લાલ ના કોઈ બી પાંચ પાના ધારી લો ને. એમાંથી કોઈ બી એક ધારી લે. એકો તો બાકી કઈ રહી? કઈ? લાલ નહી ને. જો અંદર શું લખ્યું છે? આડે અવળે એવી રસ્તે લેવો કે જ્યાં સુધી લાલ ની રાણી ન આવે ત્યાં સુધી હું એનો પીછો છોડતો નહીં. આ લક્ષ્ય તમારું હોવું જોઈએ. તમારે ક્યાં જવું છે નક્કી હોય પછી તમારે આડા અવળા રસ્તાથી લોજિકલી એ પાર કરવાનું છે. આઈ ટેલ યુ પ્રવીણભાઈ, નાટકોમાં ટ્વિસ્ટ અને ટર્ન્સ આનાથી સરળ કોઈ સારી રીતે સમજાવી નહીં શકે. દર પાંચમી મિનિટે પ્રવીણ સોલંકીનું નાટક જોઈએ અને યુ ફાઇન્ડ કે તમને એક ક્ષણને માટે પણ તમારા વિચારમાં નહીં રાખે આ લેખક, એમના વિચારોમાં તમને સાથે લઈ જાય. તમે તો ભજવ્યા છે આપણે, એટલે તમને એનો ખ્યાલ છે કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સતત એમનું નાટક પ્રોગ્રેસિવ 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 અને મંજિલ પર પહોંચવાનું. પણ આ હું જે પણ કંઈ વાત કરી રહ્યો છું એ મારે માટેનું સત્ય છે. આ સનાતન સત્ય નથી. સનાતન સત્ય નથી. હું જે નાટકને જોઉં છું, તાજમહલ મેં જોયો, તો એ મારી અનુભૂતિ આ છે. દરેકની અનુભૂતિ જુદી હોય છે પણ છેવટ એક જ હોય છે. છેવટ નાટક નાટક હોવું જોઈએ. હવે થાય છે શું કે સાહિત્યકારો નાટક લખે અને એક નાટ્ય લેખક નાટક લખે તો એમાં ફેર શું હોય? મિત્રો, તમે જો એનાલિસિસ કર્યું હોય તો કેટલા સાહિત્યકારે સફળ નાટકો આવ્યા? સફળ, સફળ એટલે સફળતાની વ્યાખ્યા પણ પાછી સાપેક્ષ છે બધી દેશે. પણ હું એમ કહું કે પ્રેક્ષકોને પસંદ પડે. હવે પ્રેક્ષકોને પસંદ તો સોરી, હું કોઈ નાટકના નામ ગુજુભાઈ પણ પડે છે, પણ હું ગુજુભાઈના નાટક ગણતો નથી. તો નાટકમાં શું હોવું જોઈએ દોસ્તો? મિત્રો, પેલી વાત એ છે કે આપણને ભાષા, લેખકો પાસે ભાષા નથી. અને અત્યારે આપણે નાટક શું કામ લખવા જોઈએ? અમે આ સ્પર્ધા શું કામ કરીએ છીએ? ગુજરાતી ભાષાને જીવાડવા માટેનું જો કોઈ ઉત્તમ માધ્યમ હોય તો એ નાટક છે દોસ્તો. ભાષાને જીવાડવા માં માતૃભૂમિ અને માતૃભાષા એક સુંદર વાત છે દોસ્તો. એક ગામમાં એક કલાકાર હતો, બિન વગાડે લોકો આવે, રોજ રાતના સંગીતની મહેફિલ ભરાય, કલાકો સુધી પેલો વગાડ્યા કરે, લોકો આવે જાય સાંભળ્યા કરે. પણ એમાં એક હરણનું બચ્ચું રોજ આવે ત્યાં, રોજ આવે ત્યાં. પેલો બિનવાદક જુએ કે બધા કોઈ
પાંચ મિનિટ બેસે, દસ મિનિટ બેસે, પણ આ હરણનું બચ્ચું આજે હું મહિનાથી વગાડું છું, મહિનાથી એ ત્યાં જ બેઠું હોય ને સાંભળે છે. એટલે માણસ કરતા આ જાનવરમાં કેવો સંગીત પ્રેમ છે, કેટલું સંગીત સમજે છે. એક દિવસે એને પૂછ્યું હરણને કે ભાઈ તું સંગીતનો આટલો બધો રસિયો છે, તને આટલું બધું જ્ઞાન છે. પેલા હરણે કહ્યું, નહીં મને સંગીતમાં કોઈ રસ નથી, હું અહીંયા બેઠો એટલા માટે રહું છું કે હું શાંતિ અનુભવું છું, મને બહુ મજા આવે છે. કે તો કે તારું જે આ બીન છે એનું જે ચામડું છે ને એ મારી માનું છે. એ માના ચામડાની મમતાને જીવતી રાખવી હોય તો નાટક કરવું જ પડશે. કારણ કે આપણી ભાષા ભાષા લુપ્ત થઈ રહી છે. એ 100 વર્ષથી આપણે ડંકો વગાડતા રહ્યા છે, 100 વર્ષથી એક ને એક ફરિયાદ આપણે સાંભળ્યા છે, ગુજરાતી ભાષા લુપ્ત થઈ છે. નહીં થાય લુપ્ત, હા એમાં ફેરફાર જરૂર થશે. સાબિત કરવું હોય તો આપણે નાટક, કારણ કે નવી પેઢી બીજું કઈ જ નથી જોતી, પણ નાટક જુએ છે. એટલે કે જોતી હતી, અત્યારે તો આ વોટ્સઅપ અને ફોન આવ્યા પછી નવી પેઢી પણ નાટક જોતી નથી. પણ હું આજે જોઉં છું, હું અમદાવાદ ગયો, ભાવનગર ગયો, રાજકોટ ગયો, બધા ક્લિપ્સ બધી જોઈ, તો મેં 100 જણામાંથી 75 લોકોના પેલી ગુજ્જુભાઈની ક્લિપ જોતા મેં જોયા છે અને હસતા જોયા છે. એને ખબર નથી એનો લેખક કોણ છે, આ સિદ્ધાર્થ રાંદેરિયા કોણ છે, એની ખબર નથી. કાલનો દાખલો આપું, સુરતના એક મહાન વ્યક્તિને અમે મળવા ગયા, નામ નહીં આપણે જવા દઈએ, નહીં કઈ ફરક પડતો નહીં, એ જાણવાની જે વાત એ તો હું કરું છું, જાણવાની જે વાત છે. એને આમાં લલિત મારી સાથે હતો, ફૈઝલ હતો, અને એને ઓળખાણ કરાવી કે સાહેબ આ લલિત શાહ ભવંશ કલ્ચરલ સેન્ટરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, આ પ્રવીણ સોલંકી મહાન નાટ્યકાર છે, તમે તો સુરતમાં છે, એના નાટક તો અહીંયા બહુ આવે છે, જોયા હશે. તો કે કયું નાટક? તો કે લગે રહો ગુજ્જુભાઈ, ગુજ્જુભાઈ બન્યા દબંગ, રંગરંગીલા ગુજ્જુભાઈ, ગુજ્જુભાઈની બધી સિરિયલો એને લખેલી છે. મને કઈ યાદ નથી આવતું, મને કઈ યાદ નથી આવતું, પણ હા મારી પાસે ક્લિપ છે, હું વારંવાર જોઉં છું. એ કઈ એ સિદ્ધાર્થ ની હતી કે આ છોકરો બહુ સરસ છે, આની મને એને સિદ્ધાર્થ નું નામ ખબર નથી, એને સિદ્ધાર્થ નું નામ ખબર નથી, કે આ આ ભાઈ છે ને બહુ મજા આવે, એની માને એની માને બોલે ને તો મને બહુ મજા આવે. હું સ્તબ્ધ થઈ ગયો. આ આપણા પ્રેક્ષકો છે, આ આપણા પ્રેક્ષકો છે. એને પ્રવીણ સોલંકી કોણ નથી ખબર, અને ના એ બહુ સ્વાભાવિક છે. હું બંગાળમાં જાઉં છું રવીન્દ્રનાથ ટાગોરનું ઘર જોવા, તો કોણ ટાગોર એમ પૂછે. યુગ વીતી ગયો. પણ આ બધું છતાં નિરાશ નથી થવાનું. આપણે તમને કોઈ એક્નોલેજ કરે ન કરે એનું દુર્ભાગ્ય છે, પણ તમારે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખવાની છે. હવે સવાર 7:15 થઈ ગયા, મારે પાછું ત્યાં 8 વાગે પહોંચવાનું છે, રસ્તામાં પણ ટ્રાફિક છે, એટલે 1.5 કલાક. પ્રશ્નોત્તરી કરીએ, તમને જે યોગ્ય લાગે તે પ્રશ્નો મને પૂછી શકો. અહીંયા આવીને માઇક પર આવીને ઉમેશભાઈ આવી જાઓ, ચાલો જરૂર કરો, શરૂ કરો. ભાઈ હું એમ માનું છું કે ગાંધી મળ્યા સાથેના તમારા નાટકો એક સુવર્ણ યુગ હતો, બરાબર. હવે
તમે જે સાહિત્ય નાટકોની વાત કરી એમાં તમે તમારી વાત મને ગમી કે આ એક મારો એપ્રોચ છે, મારો અભિગમ છે, પણ જે એની સુગંધનો દરિયો એ જે નાટક હતું, પણ મને એવો ખ્યાલ છે, મેં જોયું છે કે એમાં સાહિત્યક કવિતાઓને આપણો ઉપયોગ થયેલો અને સારી રીતે થયેલો, બહુ સારી રીતે થયેલો, એટલે એમાં પણ કવિતાનો અતિરેક તો નહીં કહીએ પણ વધારે પ્રમાણમાં એવું કહી શકીએ, અને નાટક સફળ થયેલું, એટલે કવિતાઓનો જો ઉપયોગ કરવામાં આવે તો એવું નથી કે સફળ નહીં જ થાય. હવે તમે છે ને શાબ્દિક અર્થ કર્યો, બે બે વસ્તુ છે મિત્રો, આ બહુ સરસ સવાલ છે, બહુ સરસ સવાલ છે, અને એનાથી વધારે સરસ હું જવાબ આપીશ. મેં એવું ક્યારેય કહ્યું નથી કે નાટકમાં કવિતાનો ઉપયોગ ન થાય કે ન કરવો, આ એક વાત છે. એની સુગંધનો દરિયો એમાં કવિતાનો ઉપયોગ થયો, લોકોએ માણ્યો હતો, પણ ક્યારે એનો ઇતિહાસ તમને નહીં ખબર હોય. આપણે ત્યાં નાટક ચલાવવાના કેટલાક કિમિયાઓ હોય છે, એની સુગંધનો દરિયો જ્યારે પ્રથમવાર રજૂ થયો ત્યારે એ નાટક ચાલ્યું નહીં, ચાલ્યું નહીં, 400માં કે 500માં બંધ થયું. પછી હવે એ લોકોએ શું કર્યું, આ અમારો એક બહુ જે 100% સોનું નામનું એક નાટક હતું, જેને આ કિમિયો પછી તારકનાથ ગાંધીએ આ કિમિયો શરૂ કર્યો, છાપામાં મોટી મોટી જાહેર ખબર કરી એમ, અને ચિત્રલેખામાં રિવ્યુ રૂપે, એ વખતે ચિત્રલેખાનું સર્ક્યુલેશન 2,00,000 કોપીનું હતું, ચિત્રલેખામાં રિવ્યુ રૂપે, અને પેલા નીચે આમ રિવ્યુ કે આ બહુ અદભુત નાટક છે, નાટક દરેક ગુજરાતીએ જોવું જોઈએ, ફલાણું ટીકડું એવું હાઈફાઈ કરીને લખ્યું, અને એક રિવ્યુ વાંચતા હોઈએ એવો ભાવ પેદા કરીને લખ્યું. નીચે તો આ લોકોએ લખેલું કે આ જાહેરાત છે, પણ આ જાહેરાત છે એ લોકોએ વાંચેલું, અને ચિત્રલેખાના એ ઇશ્યુ પછી નાટકના પ્રેક્ષકો વધવા માંડ્યા, અને નાટક પછી ફૂલ બહાર ચાલ્યું. એટલે હું એ નથી એમ કહેવા માંગતો જ નથી કે કવિતા ન હોવી જોઈએ, પણ હું એમ કહેવા ઈચ્છું છું કે માત્ર કવિતા જ ન હોવી જોઈએ, માત્ર જ ઉપદેશ ન હોવો જોઈએ, સીધો ઉપદેશ ન હોવો જોઈએ, ડાયરેક્ટ ગર્ભિત. આપણી પાસે છે સર, પિગમેલિયન છે, સંતો રંગીલી છે, ગર્ભિત હોવું જોઈએ, પણ એને અપવાદ રૂપે જોવા જોઈએ. હવે બીજા ભાઈ, અરે બોલો દોસ્તો, આ તો બધા કલાકારો છે યાર, અને આપણે ઘર જેવું કઈ ચિંતા કરવાની નહીં, કોઈ બિંદાસ પૂછો તમને. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. ચાર ટુચકા અને બે ડુસકા એક નાટક, વચમાં એક એવો ટ્રેન આવી ગયો કે ચાર ટેકનિક ના ચમકારા અને બે દિગ્દર્શક ના ચમકારા એ નાટક, બરાબર. પ્રવીણ સોલંકી આજે સુરતમાં છે, અને તમારા નાટકો અમે જે જોયા છે, અને હવેની તમે હમણાં જે વાત કરી કે લેટેસ્ટ કિચન ને રસોડાની વાત કરી, તો ગુજરાતી સાહિત્યમાં નાટક એક અટકેલું સ્થાન ભવિષ્યની પેઢી માણી શકશે ખરું? એ માનવા માટે જ અમે આજે કોઈ ભીતેથી આઈના ઉતારો મહામાનવ કે કાચિંડો કરતા નથી, અમે ગુજ્જુભાઈ કરીએ છીએ, એટલા માટે કે યંગ પ્રેક્ષકો આકર્ષાય, યંગ પ્રેક્ષકો આકર્ષાય. એ પહેલા એકવાર થિયેટર સુધી એને લાવવા છે અમારે, પછી એને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ, અને એને માટે જ અમે મોસ્ટલી લવ સ્ટોરી પતિ પત્નીની વાત કે હળવા વિષયો પસંદ કરીએ છીએ સતત, કારણ કે અમને પણ ઓડિયન્સ જોઈએ છે, જે 45 અમારું નાટકનું જનરલ ઓડિયન્સ 40-45 પછીનું છે, આ અમારો સર્વે છે. 40 યંગસ્ટર્સ બહુ ઓછા આવે છે, અને જે આવે છે
એ કપલમાં આવે છે યંગસ્ટર્સ, કે પેલી વાઇફને નાટક જોવું હોય ને પુરુષ ને માથું ગા મારે નાટક જોવું, ફલાણા બેન જોઈએ એ કહેતા હતા કે બહુ સારું છે માટે મારે જોવું છે, અને પેલા પુરુષ ને નાટકમાં કઈ જાય બાબા ચાલ ને ભાઈ તું એ નાટક જોઈને પુરુષ સૂતો હોય આવું પણ, એટલે અમારા અમારા નિરીક્ષણો બહુ જ પેલા હોય છે, કારણ કે આ અમારો ધંધો, અમારે ધંધો કરવો છે બહુ ફ્રેન્કલી, અમારે બિઝનેસ અમારે, એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર અત્યારે અમારા નાટકો ચાલી રહ્યા છે, અને ડિમાન્ડ એન્ડ સપ્લાયને કારણે ચાર ટૂચકા અને ચાર નુસ્ખા અમારે રાખવા પડે. એકદમ સાચી વાત છે પ્રણભાઈ, તમને તમારા રિવાઈવ કરવા હોય ફરી પાછા તો કયા પાંચ નાટકો કરો? દોસ્તો મને તો એક શું છે નામની તકલીફ છે, મારા નાટકોના નામ ભૂલાઈ જાય છે, પણ મારે જો કોઈ નાટક રિવાઈવ જો કરવા હોય તો હું પેલું લક્ષ્યભેદ કરું, લક્ષ્યભેદ, પછી મહામાનવ કરું, પછી કાચિંડો કરું, પછી હવે પાપણોમાં અદાલત ભરાશે એ કરું, પછી એકરાર કરું, એકરાર નામનું એક બે જ કેરેક્ટરનું મારું નાટક, સાયકોલોજિકલ નાટક હતું. હવે કરું એ એક ભાવ છે મારો કે આ મારે કરવા જોઈએ, પણ હવે પરિસ્થિતિ એ છે ગુજરાતી કે એમના જે કલાકાર અને કસબીઓ હતા જે ડિરેક્ટર અત્યારે શું છે સાહેબ, બહુ ફ્રેન્કલી આપણે ઘરની જેમ વાત કરીએ છીએ કે આપણી પાસે દિગ્દર્શકો નથી ડિઝાઇનર્સ છે, બધા બધા નાટકની ડિઝાઇન કરે છે, જે દિગ્દર્શકની જે કલ્પના જે અભિવ્યક્તિ છે એ નથી. બહુ સાચી વાત કરું તો એવા કલાકાર નથી કે જે આવા નાટકને ન્યાય આપી શકે. મારી પાસે એક નાટક જે અમે કનૈયાલાલ મુનશીની જન્મ જયંતિ વખતે નહેરુમાં સુરેશ દલાલે મારી પાસે લખાવેલું પૃથ્વી વલ્લભ, પૃથ્વી વલ્લભ ધેટ્સ, એનો એક શો કરીને મેં રહેવા દીધો, કારણ કે મને પૃથ્વી વલ્લભ મળતો નથી, મને મૃણાલ મળતી નથી, અને એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ભલે એ પુઠ્ઠાની બે પુઠ્ઠા વચ્ચે સચવાઈ ગયું, પણ જ્યારે યોગ્ય કલાકાર મળશે ત્યારે કરીશ. પ્રણભાઈ હા બિલકુલ જગદીશભાઈ જરૂર, સર મારે તમને બે પ્રશ્ન સાથે કરવા છે. પહેલો એક પ્રશ્ન મારે એ કરવો છે કે 70-80 ના દાયકામાં બહાર આવો તારી વૈરી વટાવ, મારો લાઈન તો તબિયત તબિયત ફાઈન, વૈરાટો સુટેલા સારા બરાબર. હા એ નાટકનો જે પિરિયડ તે વખતે ચાલતો હતો સાહેબ, તો તે વખતે સારા સારા નાટકો ક્વોલિટી નાટક બી આવતા હતા, અને મને એવું યાદ છે કે આવા છીછરા નાટકો તે વખતે ખૂબ ચાલ્યા છે બરાબર. તો મારો કહેવાનો મતલબ શું છે સાહેબ કે એ આપણી જે દશા થઈ નાટકની એમાં સાહેબ દિગ્દર્શક જવાબદાર છે કે પ્રેક્ષકો જવાબદાર છે? બીજી વાત કે વાત વાતમાં કેટલીક વખત આપણે કોઈક વડીલો સામે કંઈક કોઈ જગ્યાએ આપણે વાતો આપણી મૂકીએ તો કે બે સવાર તું નાટક ને, એટલે હદે આપણે ઉતારી પાડવામાં આવે છે. તો એ સાહેબ નાટક નહીં કરતો આટલી નાટકની આટલી ઊંચી અવસ્થા બદલ બી જો આવું જો આપણે સાંભળવા મળે તો સાહેબ એના માટે ફિલિંગ આવે છે બરાબર છે, આવે આવે છે. તો આપણો જવાબ છે હા પહેલી વાત બહાર આવ તારી વૈરી બતાવું કે ફલાણો ફલાણો જે ભાઈ ભૂલી ગયા તે એ સાથે સારા નાટકો પણ ચાલતા હતા. હવે દોસ્તો તમે જો માર્ક કર્યા હોય કે અમે લોકોએ જે માર્ક કર્યું છે કે આવા નાટકોનું એક અલગ ઓડિયન્સ, એક અલગ ઓડિયન્સ છે, પાન વાળો બીડી વાળો ફલાણો દીકરો આપણા આપણા હોય, પણ એનું પ્રમાણ બહુ ઓછું હોય છે, અને એ પ્રમાણ પણ એટલા માટે હોય છે કે પેલા અરે બહુ મજા આવી હો હસી હસીને ભૂલી ગયા
એટલે આપણે તમે લઈ ગયા ને તમે લઈ ગયા ને અમે રહી ગયા એમ જ માનીને એ લોકો જોવા જાય છે અને જોયા પછી પસ્તાય છે, પણ એ જોવા જાય છે માટે એને ઓડિયન્સ મળે છે. બીજો સવાલ, નાટકીય શબ્દ તો છેલ્લા 100 વર્ષથી આવ્યો, એ પહેલા આપણે કહેતા સાલો ભવાયો છે, ભવાયો તરગાળો છે, ભવાયો છે, એને હવે કક્ષા વળીને નાટક પ્રમોશન મળ્યું છે અને 2-5 વર્ષ પછી કે છે વાહ કલાકાર છે. અને આજે એ સ્થિતિ છે, આવી જ ગયું આજે એ સ્થિતિ, એ જ કહું આજે એ સ્થિતિ છે. આજે કલાકારોને માન મળે છે, આ સાલ ચુકર મને ઉડાડી મેં, આ સાલ એટલા માટે ઉડાડી છે કે કલાકારને આજે માન મળતું થયું છે. આગળ નેક્સ્ટ, હવે લોકો એમ જ કહે કે બહુ ઊંચો કલાકાર. હા યસ સર, તમે જે કોઈ જે કાંતિ મળિયાજીનો જિંદગીનો છેલ્લો નાટક આવ્યો અઢી અક્ષર પ્રેમના, તે પણ નાટક સારા હતા. પહેલાંના નાટક સાવરે અધૂરું મારું આખું, તે પણ સારા સારા આપના સમાજનું રિયલી પ્રતિબિંબ તેને પટાવું, ખરાબ હતું અને એક સ્ટેજ પર બીજા પર સારા સારું પ્રતિબિંબ કાંતિ મળિયાજીએ બદલાવેલું. અને હમણાં જે આવી ગયું મોટા ઘરની હોવું જે દીપક ગીરાવાનું, તે પણ સારા સારું નાટક જે ઘરની પરિસ્થિતિ હતું, એટલે આજે પણ સારા નાટક તો આવે જ છે સર. અને જેને બોમ્બે હાઉસફુલ છે સર, તમારી વાત ખોટી છે. સારા નાટકો કરતા પ્રોડ્યુસર એટલા માટે ડરે છે કે જે નાટક સારું આપણને લાગે છે એ જનરલ પ્રેક્ષકોને નથી. હવે લોકો ડરે છે કે આ પ્રવીણભાઈને કેવું છે, સારું નાટક નહીં ચાલે. આવી વાત છે કે જે આપણને ગમે છે એ ઓડિયન્સને નથી ગમતું સાહેબ. અને મુંબઈમાં અત્યારે એવી પરિસ્થિતિ છે સાહેબ કે આપણે જેને પબ્લિક પ્રયોગ, જાહેર પ્રયોગ કરે છે એમાં નાટકો ચાલતા નથી. આજે એક નાટકની એક મધ્યમ કક્ષાનું નાટક કે જે બહુ જેમાં પ્રોપર્ટીઝ છે, ડિઝાઇન એ બધું મધ્યમ કક્ષાનું છે, એનો એક પ્રયોગ, પહેલો પ્રયોગ કરવા માટે 2 લાખ રૂપિયાની જરૂર હોય છે. પહેલા પ્રયોગ પૂરતી પ્રોડક્શનનો ખર્ચો જુદો અને હાઉસ આવે છે 30,000-35,000. તો કયો પ્રોડ્યુસર 10 પ્રયોગ આવી રીતે કરે? નહીં કરે. પણ નાટક કેમ ચાલે છે કે અમારે ત્યાં મુંબઈમાં 400 સંસ્થાઓ છે, મુંબઈમાં 400 સંસ્થાઓ છે, એ લોકો વર્ષના 12-15 નાટકો બતાવે છે, એનું 2,000-2,500 રૂપિયા એ લોકો લવાજમ લે છે અને એમાં 12 નાટકો, 2,000 રૂપિયામાં 12 નાટકો બતાવે છે એ લોકો. એટલે એને નાટક ગમે તેવું હોય પણ 12 નાટકો વર્ષના લેવાના જ છે, કમ્પલસરી લેવાના છે. એટલે આમ અમારી ઇકોનોમી જળાય છે. એને તમે પ્રેક્ષકોનું સંગઠન કહી શકો? પ્રેક્ષકોનું નહીં, એ પણ ત્યાં પણ વ્યવસાયિક સંગઠન છે. આ લોકોનું પ્રેક્ષકોનું સંગઠન છે જ નહીં. પ્રેક્ષકો હવે આ છે ને બહુ બહુ વિશ ચક્ર છે. પ્રેક્ષકો એટલા માટે જાય છે કે ત્યાં બિઝનેસ થાય, ત્યાં બિઝનેસ થાય, સંબંધો સંભળાય, હા, છોકરા છોકરીનું મિલન થાય, લગ્ન થાય, સાહેબ. સિદ્ધાર્થ રાંદેરિયાના ફાધર મધુકર રાંદેરિયાએ રંગીલો રાજા કર્યું, રંગીલો રાજા. આ આપણું પહેલું નાટક જે ટિકિટ બારી ઉપર ચાલે, ટિકિટ બારી ઉપર લોકો ટિકિટ ખર્ચીને આવે એવું પહેલું નાટક રંગીલો રાજા. એ રંગીલો રાજાના 100 શો કરતા 5 વર્ષ લાગ્યા, પણ એ સફળ ગણાયું. 5 વર્ષ લાગ્યા પણ સફળ ગણાયું. આજે અમારા નાટકો 3 મહિનામાં 100 શો કરે છે. આજે અત્યારે મારું એક મુંબઈમાં નાટક ચાલી રહ્યું છે, નસ નસમાં ખુન્નસ,
નસ નસમાં ખુન્નસ એ નવેમ્બર મહિનામાં, અરે ઓક્ટોબર એન્ડમાં રજૂ થયું. પહેલો શો ઓક્ટોબર એન્ડમાં આવ્યો હતો, આજે ડિસેમ્બર છે, એના 88 શો થઈ ગયા. અને કાલે સુરતમાં હતું એ. પણ સર એક સાથે વાત તમને કરવી છે કે જે પબ્લિક મુંબઈની છે, કડરદાન જનતા, એ ગુજરાતમાં સુરતમાં નથી. મારી દ્રષ્ટિએ તમારો એને બદલે સ્પર્ધાનું ચિતાર આપું છું. આ સ્પર્ધા કઈ રીતે કરીશું છે? મુંબઈ એ રંગભૂમિની રાજધાની છે, પણ આજે એ પરિસ્થિતિ છે કે સુરત એ રાજધાની ઉપરનો રાષ્ટ્રધ્વજ છે. આજે અમારે ત્યાં સ્પર્ધામાં 50% નાટકો સુરતના હોય છે. 50% નાટકો સુરતના હોય છે. સારા કલાકારો છે, સારા દિગ્દર્શકો છે. જરૂર છે એ લોકોનો હાથ પકડવાની અને કાન પકડવાની. આમે નાટક એમ કહેવાય છે કે કલા અને નાટક, નાટકનો હાથ પકડવાની જરૂર, કલા નાટકનો કાન પકડવાની જરૂર છે અને કલાનો હાથ પકડવાની જરૂર છે. એમ આ લોકો જે દિગ્દર્શક કલર બહુ સારા કલાકારો છે, એટલા સારા પ્રેક્ષકો છે સાહેબ. આ 5 દિવસથી લોકો ફ્લોર આપણા સંજીવ કુમારમાં નીચે બેસીને લોકો નાટકો જોવે છે. એટલે પ્રેક્ષકો પણ વધ્યા. ને બીજું મેં માર્ક કર્યું, મારું આજથી 20 વર્ષ પહેલા મળીએ કોઈ ભીતેથી આઈના ઉતારો કે એ પહેલું નાટક હતું જ્યાં સુરતમાં, એ ઇતિહાસ છે સુરત ખાતેનું કે સળંગ 26 શો એના થયા હતા સુરતમાં. તો એ પ્રેક્ષકો વગર ક્યાંથી થયા હતા? 26 પ્રેક્ષકો આવે છે, આવે છે. એટલું જ નહીં, ડિસિપ્લિન થી નાટક જોવે છે. જ્યાં જરૂર હોય ત્યાં જ તાળી પાડે છે. તો નાટકો પ્રેક્ષકો છે. મૂળ વાત શું છે કે સુરતની નાટ્ય સંસ્થાઓ છે, નાટક કરતી સંસ્થાઓ, મુંબઈનું નાટક તમારા સભ્યો કે આપણે જે મંડળો લેશે, પણ સુરતના નાટકો લેતું નથી, એ બહુ મોટી તકલીફ છે. એમાં તમારા શું સૂચનો છે? આ મારા સૂચનો એ છે કે એ લોકોએ શું છે, જેમ દરેક ઠેકાણે પોલિટિક્સ હોય છે, એમ અહીંયા પણ પોલિટિક્સ હોય છે. એક બીજું, નાટકને એ લોકો નાટકની દ્રષ્ટિએ ટ્રીટ કરતા નથી. અત્યારે આ શું થાય છે કે કોમ્પિટિશન પૂરતું નાટક કરીએ આપણે, આ એક વાત. અને બીજું, જો કોમ્પિટિશનમાં ન ચાલે તો આપણે ધંધાદારી રીતે રજૂ કરીશું, અથવા તો આપણે ધંધાદારી રીતે રજૂ કર્યું છે એ કોમ્પિટિશનમાં મૂકી દો. નાટક પ્રત્યેની નિષ્ઠાથી કામ નથી કરતા. અને એકબીજાના પગ ખેંચવાની વાત કરે છે. પેલો જો 25,000 આપતો હોય તો પેલો 20,000 આપે છે, 20,000 15,000 આપે છે. અને બીજું કે મુંબઈના નાટકોના પ્રોડ્યુસરની જે સેલ્સમેનશીપ છે, એ સેલ્સમેનશીપ જે અહીંયા થતી નથી, એના ઘણા બધા પાસા છે જે હું તમને કહી શકું નહીં અહીંયાથી. પણ દરેક સંસ્થાના હોદ્દેદારોનો કોન્ટેક્ટ, એની સરભરા, એની પહેલો શો હોય ત્યારે અમે બધાને બોલાવીએ કે આવો તમે અહીંયા, તમારા અમારા મહેમાન તરીકે આવો. અને હવે થાય શું કે સીધી દાખલા તરીકે સિદ્ધાર્થે ગુજ્જુભાઈ એના હાથમાં નાટક હોય અને બીજું એક ખરાબ નાટક હોય, તો એ શું કરે કે તું જો આ ખરાબ નાટક લઈશ તો જ હું તને ગુજ્જુભાઈ આપીશ. ઘણા બધા પાસા છે, પણ ઓવરઓલ ગુજરાતમાં જો મુંબઈ પછી જો કોઈ નાટક માટે
રસ ધરાવતું હોય તો એ સુરત છે. તમે નાટકોનું આટલું બધું વિશ્લેષણ કરી બતાવ્યું, એમાં ધંધાકીય રીતે જો કોઈ માણસ ધંધામાં આટલી બધી ચડ ઉતર જો આવતી હોય તો એનામાં હતાશા આવી જાય, અને આટલા બધા અનુભવી માણસ તરીકે તમે ઘણી બધી જગ્યાએ જોયું કે ઉચ્ચત નાટકો ચાલતા હોય છે, સારા નાટકો નથી ચાલતા, છતાં તમારામાં સાહેબ હતાશા નથી આવતી, એનું કારણ શું? કારણ શું? કારણ કે હું આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું અને મને ખબર છે, મને ખબર છે કે હું જો હતાશ થઈશ, હું જો આજે દોસ્તો એક નાટક જો તમે કરો ને એક નાટક, તો એની પાછળ 100 જણાની રોજીરોટી ચાલે છે, 100 જણાની રોજીરોટી. હવે હું પ્રોડ્યુસર કે ડિરેક્ટર હતાશ થઈએ તો એ 100 જણાની રોજીરોટી બનતી જાય, અને એ 100 જણાની વાત જવા દો, પેલા તો મારી જ રોજીરોટી બનતી જાય, મને હતાશ થવું પોસાશે નહીં. અગર મને 2-3 અનુભવ એવા થયા તો હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ કે આવું કેમ થયું, આમાં નિષ્ફળ કેમ ગયો, કારણ કે મારી પાસે અનુભવ છે અને એ અનુભવના સહારે હું તરી રહ્યો છું. હા બિલકુલ ટાગોરભાઈ, આવો એક બીજો પ્રશ્ન જી. તમે પણ આવી જાવ કેમ રહી સર. એક આર્ટિકલ વાંચેલો પરેશ રાવલનો, મને કહેતા અંદરથી ખુશી પણ થાય છે કે એને જ્યારે મેં કબૂલાત કરી કે હું જ્યારે પડદા પર નાટકમાં ભૂમિકા કરું છું ને તે વખતે મને જે આનંદ આવે છે, મને જે ખુશી થાય છે, એવી ખુશી મને ફિલ્મોના અભિનયમાં થઈ નથી, અને હું ક્યારેક પડદાની પાછળ જઈને રડું છું. બરાબર છે તો સાહેબ, આ એક આવી વાતો દરેક જે પડદા પરથી જે ફિલ્મોમાં કલાકારો આવ્યા છે તે લોકોને આ પીડા તો છે જ, છતાં બી એ લોકો એવું કહે છે કે મજબૂરીમાં તમને ફિલ્મ કરવી પડે છે. રાઈટ, સાચી વાત છે, ત્યાં પૈસા ચિક્કાર છે, પણ હવે એક એ સારો સવાલ છે અને એ જ વાત હું કહેતા રહી ગઈ મારાથી. નાટકનો કલાકાર ફિલ્મ અને સિરિયલમાં ચાલશે, પણ સિરિયલનો કલાકાર કે ફિલ્મનો કલાકાર નાટકમાં નહીં ચાલે, એ પડકારરૂપ એક્ટિંગ છે, પડકારરૂપ. આજ સંજે હવે આજ તમારો રાજેશ ખન્ના જેણે મારા એક નાટકના એક નાટકના 1 મહિના સુધી રિહર્સલ કર્યા, ફિરોઝ ભગતનું જો દિગ્દર્શન હતું, ફિરોઝ ભગતે કરેલું એ જ રોલ રાજેશ ખન્ના કરતો, 1 મહિનો રિહર્સલ કર્યો, પછી હાથ ઊંચા કરે મારાથી આ નહીં થાય, મારાથી આ નહીં થાય. શત્રુઘ્ન સિંહાએ એક હિન્દી નાટક કર્યું, 400 માં બંધ થઈ ગયું. શત્રુઘ્ન, એક જ કલાકારે ચાલી, અને એના નામ ખાતે જયા બચ્ચન, જેને 12 રિટાયર થયા છે. ઇન શોર્ટ, અહીં જે રંગમંચનો કલાકાર છે એ ખરો કલાકાર છે. પેલા પાસે જે બધેથી નિષ્ફળ ગયો છે એ સિરિયલમાં ચાલ્યો છે, કારણ કે ત્યાં કશું કરવાનું જ નથી, અને જો ખોટું કરો તો એ સાચું કર સુધારવા માટે ત્યાં ટાઈમ છે. તો પરેશ રાવલ આવું કે એમાં કઈ નવાઈ નથી સર. સાહેબ, આપની કેરિયર બહુ લાંબી છે, એક્સપિરિયન્સ પણ બહુ મોટો છે, આપ સુરતથી પરિચિત છો અને અમને રોજ આનંદ કરાવો છો. મારો એક જ સવાલ છે કે આટલા બધા લાંબી કેરિયર દરમિયાન આપના નાટકોની કોઈ એક હ્યુમન બિંગ્સ પર અસર પડી હોય અને એનું કોઈ હાર્ટ ટચિંગ બન્યું હોય એવો કંઈક આપને અનુભવ થયો છે? બહુ જ, બહુ જ એવા થયા છે દોસ્તો. પિતૃદેવો ભવ મારું એક નાટક હતું, પિતૃદેવો ભવ, એ પછી એ જ કાળમાં એવા બીજા 2 નાટકો, મારું ઘર મારો સંસાર, મારું ઘર મારો સંસાર, આવા 2-3 નાટકો ચાલ્યા. એમાં 2 વાર્તા હતી કે આજે
આપણે જે અહીંયા 60-70 વર્ષના છીએ એ એક અભિશાપ ભોગવીએ છીએ. શું કામ? શ્રવણની વાર્તા, એ આખી વાત, આખો પ્રસંગ મેં એ નાટકમાં નાખેલો હતો કે શ્રવણ મા બાપની, અંધ મા બાપની કાવડ ઉચકીને જાય છે, શ્વાસ ચડી ગયો છે, પરસેવે રેપ જેપ છે, ખાડા ટેકડા છે, અડધો બિભાન જેવો છે પણ ચડી ગયો છે, અને સામે એક ઋષિઓનો ટોળો આવે છે. એ ઋષિ પછી કે કોણ છે યાર? એ છોકરા ઉભો રહે, શું કરે? તો કે મારા આંધળા મા બાપ છે, એને હું જાત્રાએ લઈ જાઉં છું. એટલે પેલા મા બાપને કહ્યું એને કે તું તારા છોકરાને, તું ભલે તું અંધ હોય પણ એના શ્વાસોશ્વાસ તો સાંભળે છે ને, તું તું આ શું કરે છે? તો કે મને ઈચ્છા છે, મને ઈચ્છા થઈ કે હું ચાર ધામની યાત્રા કરવાનું, અને હું સદનસીબ છું કે મારી ઈચ્છા મારો દીકરો પૂરો કરે. એ લોકો ચાલતા થાય છે, પણ ઋષિઓ બધા ખિન્ન થઈ ગયા અને મનોમન એક શ્રાપ દે છે કે આ યુગમાં મા બાપની ઈચ્છાનો બોજ દીકરો ઉંચકે છે, તો કળિયુગમાં દીકરાનો બોજ મા બાપે ઉંચકે. એ દીકરાનો બોજ આપણે, એટલે દરેક દીકરા લગભગ 90% સારા નીવડે તો ઠીક છે, પણ 90% આજે દીકરો બાપને પહેલું, બાપ પહેલું વહેલું વાક્ય ક્યાં? એ બધા વાક્યો મેં અંદર છે, એ હું તમને કહું છું કે પહેલું વહેલું બાપ ઘાયલ ક્યાં થાય છે? તમને આમાં સમજણ નહીં પડે. બાપને પહેલો વહેલો આપ, તમને સદા તને ચડ્ડી પહેરવતા શીખવ્યું, તારો હાથ જાળીને હું લઈ ગયો, અને તું કે તમને આમાં સમજણ નહીં પડે. એક કપલે કહ્યું કે આ નાટક અમારો દીકરો કેનેડા રહે છે, તો આ નાટક અમારે એને દેખાડવું છે, હું બધો ખર્ચો આપીશ, તમે કેનેડા આવો. મેં કીધું અમે કેનેડા સુધી, અમે અમેરિકા જવાના છે આ નાટક, તું તારા દીકરાને અમેરિકા લઈ આવ. પણ ઇન શોર્ટ આવા અનુભવો અમને થાય છે ને, એટલે એ લોકોને એમ લાગે. સી, નાટકનો બીજો નિયમ, નાટક કોઈ દિવસ રંગભૂમિ ઉપર ન ભજવાવું જોઈએ, નાટક પ્રેક્ષકોના હૃદયમાં ભજવાવું જોઈએ. એની લાગણીને છંછેડવાની છંછેડવાની આવડત તમારામાં હોવી જોઈએ. ચાલો હવે હું છંછેડા. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે તમને મજા આવી. થેન્ક યુ વેરી મચ.